ભાવનગરના ઘોઘાથી દહેજ વચ્ચે શુક્રવારથી ફેરી સર્વિસની ફરી એક વખત શરૂઆત થશે. હવે વયોજ સિમ્ફોની નામનું જહાજ ભાવનગરના ઘોઘા બંદરે લાવવામાં આવ્યું છે. આ જહાજ 160 મીટર લાંબુ છે, 22 મીટર પહોળા છે. આ જહાજ પાણીમાં 4 મીટર સુધી અંદર જઈ શકે છે. આ જહાજમાં ટ્રક, બસ, કાર અને 500 જેટલા મુસાફરો મુસાફરી કરી શકે છે. આ સર્વિસનું ઉદઘાટન કરીને થોડા સમય બાદ શરૂઆત થાય તેવી શક્યતા છે. હાલમાં ચાલી રહેલી નબળી કામગીરીના કારણે અનેક સવાલ ઉઠ્યા છે. તંત્ર દ્વારા જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેને પણ છેલ્લા 3 મહિનામાં કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઘોઘા દહેજ વચ્ચેની જે રોરો ફેરી સર્વિસ છે તેને લઈ અનેક સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે કંપનીએ પણ અત્યાર સુધી કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે અને તંત્ર સામે અનેક સવાલ ઉઠ્યા છે. પરંતુ હવે જે જહાજ લાવવામાં આવ્યું છે તે 160 મીટર લાંબુ છે, 22 મીટરની પહોળાઈ છે. ઘોઘાથી દહેજ વચ્ચે ફેરી સર્વિસની આવતીકાલથી ફરી શરૂઆત થશે. વયોજ સિમ્ફો જહાજ ભાવનગર લાવવામાં આવ્યું છે. આ જહાજની લંબાઈ 160 મીટર છે. ત્યારે હવે જોવું રહ્યું કે ઘોઘા દહેજ વચ્ચે જે રોરો ફેરી સર્વિસ છે તે કોઈ અડચણ વગર ફરી એક વખત શરૂ થાય છે કે કેમ. ये दूसरा सर्विस है, दूसरा फेज का सर्विस है जिसको कि रोपैक्स कहते हैं, जिसमें कि पैसेंजर भी जाएगा और ट्रक्स, कार, मोटरसाइकिल, साइकिल सब जाएंगी. इसके अंदर 500 पैसेंजर जाएंगे और 500 पैसेंजर के लिए हम लोगों ने इस जहाज में सुविधा है वीआईपी पैसेंजर, जिस जो कि करीब 80 वीआईपी पैसेंजर्स हैं और बाकी हमारे पास इसमें 320 करीबन हमारे पास एग्जीक्यूटिव क्लास पैसेंजर्स हैं और इसमें 80 हमारे पास इकोनॉमिक पैसेंजर्स हैं.